નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડર રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. જગતના તાત પર એક બાદ એક ઘાત આવી રહી છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની પીડામાંથી હજુ ખેડૂતો બહાર આવ્યા નથી, ત્યાં બીજી બાજુ આફતો ખેડૂતો પર આવી પડી છે. પહેલા તો કરોડો તીડના ઝુંડે હુમલો બોલાવીને પાકનો સફાયો કરી નાખ્યો છે, ત્યાં બીજી તરફ કપાસમાં ગુલાબી ઈયળ આવી જતા ખેડૂતોના મુખ સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં આવેલા તીડના ત્રાસથી ખેડૂતોને થોડી રાહત મળી, ત્યાં હવે મહેસાણાના ખેડૂતોના પાકનો ભૂંડ સોથવાડી રહ્યા છે. ભૂંડના મોટા ઝુંડ ખેતરમાં ઘૂસી જતા ઉભા પાકને ઉખેડી નાખે છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આટલી મુશ્કેલી ઓછી હતી, ત્યાં હવે ખેડૂતોને ખાતર લેવામાં ફાંફા પડી રહ્યા છે. ખેડૂતોએ વાવેલા ઘઉં, રાયડો, જીરું અને શાકભાજીના પાકમાં ખેડૂતોને હાલ યુરિયા ખાતરની જરૂર છે, પરંતુ ખેડૂતોની એક સાથે ડિમાન્ડ ઊભી થતા જ યુરિયા ખાતરની બજારમાં ભારે અછત જોવા મળી રહી છે. જો ખેડૂતોની મુશ્કેલીની વાત કરીએ તો કેનાલો તૂટતા પાણી ખેતરોમાં ફરી વળે છે, જેને કારણે ઉભા પાકને નુકસાન થાય છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અરવલ્લીમાં કેનાલો તૂટવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. અનેક મુશ્કેલીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તીડનો આતંક જોવા મળ્યો. 5 જિલ્લાઓમાં તીડને કારણે મોટું નુકસાન થયું. તો મહેસાણામાં ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. હવે ભૂંડ ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તરફ કેટલાક જિલ્લાઓમાં ખાતરની ઘટ ઊભી થઈ છે. યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાના ડરથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. રાત્રે વીજળી મળતા ખેતરે જતા દીપડાનો ભય થઈ રહ્યો છે. પાક વીમા ન મળતા પણ મુશ્કેલી સર્જાય છે. પાક નુકસાની માટે ખેડૂતો વળતર માંગી રહ્યા છે. પાક વીમામાં યોગ્ય વળતર ન મળતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઈયળોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. એક બાદ એક મુશ્કેલી જે છે તે ખેડૂતોને ઘેરી રહી છે. વળતર નથી મળી રહ્યું અને મુશ્કેલી એક બાદ એક ઊભી થઈ રહી છે. ખેડૂતો માટે જાણે કે ગયું વર્ષ અને આ વર્ષની શરૂઆત પણ ભારે રહી. હવે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ઈયળોનો આતંક જોવા મળતા ખેડૂતો ઈયળોથી ત્રાહિત છે. બોટાદમાં ઈયળોના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે, જેના કારણે કપાસના પાકમાં મોટું નુકસાન થયું છે. અન્ય મુશ્કેલીની વાત કરીએ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. વાદળછાયા વાતાવરણથી જીરું જેવા પાકને નુકસાન થઈ રહ્યું છે. સતત વાદળછાયું વાતાવરણ જેને કારણે જીરુના પાકને થઈ રહ્યું છે મોટા પાયે નુકસાન. તો આ તરફ ધંધુકામાં પણ યુરિયા ખાતરની ઘટ જોવા મળી રહી છે. ખેડૂતો ખાતર માટે ખાઈ રહ્યા છે ધક્કા. અઠવાડિયાથી નથી મળતું ખાતર. ખાતર વગર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સોમવારે ખાતર આવી જશેનો વાયદો કરવામાં આવ્યો છે, એટલે હવે ખેડૂતો આ ખાતરની રાહ જોઈ રહ્યા છે. એક બાદ એક મુશ્કેલીઓમાં વધુ એક મુશ્કેલી હતી ખાતરની ઘટ. એક તરફ ખરીફ પાકને કારણે ખેડૂતોએ નુકસાની ભોગવી અને હવે રવિ પાકનો વારો છે, ત્યારે રવિ પાક માટે પણ ખેડૂતો પાસે યુરિયા ખાતર નથી. આપ જોઈ રહ્યા છો એપીએમસીમાં જે દુકાન છે તે દુકાન આખી ખાલી છે. અહીં યુરિયા ખાતર એક સમય પડ્યો રહેતો હતો, પરંતુ અહીંયા એક પણ થેલી નથી યુરિયાની. યુરિયા ખાતર ન હોવાને કારણે અહીં ઘણા બધા ખેડૂતો સવારથી આવી ચૂક્યા છે અને તમામ ખેડૂતો છે તેઓ યુરિયા ખાતરની માંગ કરી રહ્યા છે. સૌપ્રથમ તો જે દુકાન ચલાવી રહ્યા છે અને જે દુકાન છે જ્યાં યુરિયા ખાતર નથી, તેમની સાથે વાત કરીશું અને તેમની પાસેથી પૂછીશું કે કેટલા સમયથી આ યુરિયા ખાતરની ઘટ તેમને સતાવી રહી છે. શું નામ છે તમારું, મને જણાવશો? બારીયા. બારીયા ભાઈ, કેટલા સમયથી આ યુરિયા ખાતર નથી અહીંયા? અઠવાડિયા જેવું થઈ ગયું છે. અઠવાડિયા જેવું થઈ ગયું છે. હાજી, બિલકુલ. અચ્છા, તો શા માટે યુરિયા ખાતર અહીંયા નથી, કારણ શું છે? કારણ એવું છે, અમારું કેન્દ્ર સરકાર ફાળવણી કરતી હોય છે, જે તે રાજ્યને ડિસેમ્બરનું ફાળવણું પૂરું થઈ ગયું, જાન્યુઆરીમાં નવું ફાળવણું આવે છે, બે દિવસમાં ખાતર જોઈએ એટલું સોમવારથી ચાલુ થઈ જાય છે, એટલે ફાળવણું નવું ફાળવણું આવી ગયું છે. કેટલા ખેડૂતો અત્યાર સુધી યુરિયા ખાતર વગર પાછા ગયા છે? પાછા જનરલી આજુબાજુમાં મળી જાય છે અત્યારે, એવું કંઈ છે નહીં ખાસ તો, બરાબર. અને કાલે સોમવાર અહીંથી પણ મળવાનું ચાલુ થઈ જશે. તમારી દુકાનમાં આમ કેટલું યુરિયા ખાતરનો જથ્થો કેટલો પડ્યો રહેતો હોય છે? સિઝન ઉપર મેડમ ડિપેન્ડ કરતું હોય છે, બરાબર. અત્યારે મતલબ સિઝન છે તો ક્યારેક એવું બને કે યુરિયા ના હોય બિલકુલ,
અને ઓફ સિઝનમાં તો સ્ટોક જોઈએ એટલો હોય જ છે આપણા ડેપો પર. અત્યારે સિઝન છે પરંતુ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, આ સૌથી મોટો સવાલ છે. આખરે ખાતર શા માટે નથી, તેમણે પણ તેમણે જણાવ્યું છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોને ખાતર નથી અને તેઓ આ પ્રકારે અહીંયા આવે છે, લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તેમની પાસે ખેતર જે ખેતર ખેડવી માટે ખેતી કરવા માટે ખાતર નથી. તમામ ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. કાકા, તમારી કેટલી જમીન છે? 16 વીઘા. 16 વીઘા, શું વાવો છો તમે? ઉરિયા ખાતેની ખાસ જરૂર છે અમારે, અને અત્યારે વાવેતરમાં ઘઉં છે, ઘઉંની અંદર નાખવાનું છે. હા, એટલે તાત્કાલિક ઉરિયા ખાતેની જરૂર છે અમારે. હા, અને જો અત્યારે ન મળે તો શું થશે? અરે નિષ્ફળ થાય એટલે. તો ખેડૂતો ઉપર એક બાદ એક આપદા આવી રહી છે અને હવે ખેડૂતોને ખાતરની પણ ઘટ પડી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દીપિકા કુમાર. દીપિકા, ખેડૂતો સાથે વાત પણ આપની થઈ ચૂકી હતી, ખેડૂતો હવે ખાતરની ઘટને લઈને પરેશાન છે, તેઓનું પરેશાની છે કે હવે પાક નિષ્ફળ જઈ શકે છે. જાણવા માંગે છે શું પરેશાની વેઠી રહ્યા છે ખેડૂતો અને તેઓની શું છે માંગ. અત્યારે હું ધંધુકા એપીએમસીમાં છું ને તમામ ખેડૂતો પરેશાન છે કારણ કે સવારથી તેઓ અહીં આવ્યા છે યુરિયા ખાતર લેવા માટે, પરંતુ અહીંયા યુરિયા ખાતર નથી. મેં પહેલાં પણ બતાવ્યું એ પ્રમાણે આપણે ફરી એકવાર બતાવી દઉં કે અહીંયા જે પ્રકારે આખું ગોડાઉન ખાલી છે, અહીંયા યુરિયા ખાતરની એક સમયે ઘણી બધી થેલીઓ પડી રહેતી હતી, પરંતુ અત્યારે એક પણ થેલી મને પણ જોવા નથી મળી. તો ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અહીં આવે છે અને પાછા જાય છે. તેમને રોજ કહેવામાં આવે છે કે કાલે આવી જશે ખેતર, તેમને ખેતર માટે ખેતી માટે મળી જશે ખાતર, પરંતુ નથી મળતું અને તમામ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો ખેડૂતો પાસેથી પૂછીશું કે આખરે પરેશાની શું છે. ભાઈ, શું નામ છે અને કેટલા વીઘા જમીનમાં આપ શું વાવો છો? મારું નામ ચુડાસમા રવિરાજસિંહ છે. છેલ્લા 4-5 દિવસથી હું ખાતર માટે ઉરિયા માટે આવું છું, પણ કોઈ પણ જાતનું કોઈ અહીંયા ઉરિયાનો જથ્થો નથી મળતો નથી, બરાબર છે. અને ખેડૂતોને ચોમાસાના પાકમાં તો અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું હતું, બરાબર, એનું તો કોઈ વળતર કે કોઈ પણ ચૂકવાનું નથી. અત્યારે તો શિયાળુ પાક છે, તો એની માટે સરકારે ઉરિયા ખાતરને આવું તાત્કાલિક ધોરણે ખેડૂતોને જથ્થો ઊભો કરવો પડે, કારણ કે અત્યારે એની ઉપર તો આશા રહી છે ખેડૂતોને કે ઘઉં છે ચણા છે એમાં અત્યારે તાત્કાલિક ધોરણે આપે ખાતર. તો દાદા, કેટલા ક્યારથી આવ્યા છો તમે? કેટલા દૂરથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા તમે? ખાતર 3-4 દિવસથી નથી મળતો. પહેલા આવ્યા ત્યારે નાથી આંટો માર્યો, ફરીથી આવ્યા તો ન મળ્યું. તો એ ખાતર સરકારને શું કરવાનું? અત્યારે જરૂર છે શેણામાં ને ઘઉંમાં ને જીરામાં નાખવા માટે, તારે ખાતર ન મળે શું કરવાનું ખેડૂતને? તમે ક્યાંથી આવો છો? કયા ગામથી આવો છો? ગામ સુંદરિયાણાથી આવી છે. અને કેટલા વીઘા જમીન તમારી? 25 કિલોમીટર. અમારે આટા ખાવાના. તમારી કેટલા વીઘા જમીન છે અને શું પાક તમે વાવ્યો છે? મારે 70 વીઘા જમીન છે અને ઘઉં અને ચણા જેવા પાકો વાવ્યા છે, અને 4-5 દિવસથી હું અહીંયા આવું છું, પણ ખાતર કોઈ પણ પ્રકારે દેતા નથી અને કાલ આવશે ને પરમદી આવશે એટલે એવી રીતે વાતો કરે છે. કેટલું નુકસાન ગયું તમારે ખરીફ પાકમાં? કેટલું નુકસાન થયું? એમાં કેટલું વળતર મળ્યું તમને? વળતર તો હજી કોઈ પણ જાતનું મળ્યું નથી, અને હવે ઘઉં ચણા પણ જો ખાતર નહીં મળે તો એ પણ સુકાઈ જશે એવી પરિસ્થિતિ થઈ છે, પણ મળતું નથી તો શું કરશું? અચ્છા, યુરિયા ખાતર ન મળે તો જે ઘઉં અને ચણા વાવ્યા છે તે સુકાઈ જશે, જણા, એટલે સમજવું ખૂબ જ જરૂરી છે કે ખેડૂતો છે તેમનો રવિ પાક નિષ્ફળ જાય તેવી ભીતી છે. કાકા, તમે ક્યાંથી આવો છો અહીંયા ખાતર લેવા? ગામથી આવું છું. એટલે ખેડૂ મારે જમીન તો ઓછી છે, પણ બીજાના માટે ખેડૂનું બધું જે ખાતર હોય ને એ મારે યાર મગાવે, તો હું એક દિન આંટો મારું, પણ ખાતર મળતું નથી. કેટલા સમયથી નથી મળતું તમને? 7 દિવસથી અહીં યાર્ડમાં આવું તો ઉરિયા ખાતર નથી. પાછા લીમડી જાઉં તો લીમડી ઓળીમાં મળે થોડું ઘણું, કાલે લીમડી નહોતું, પછી સાંજે આવી ગયું હતું, પછી આંપા આજે આવ્યો તો આજે આજ ખાતર જ નથી. સવારનું ખાતર જ નથી. કેટલા લોકો અહીંયા તમારી સામે આવતા હોય ને જતા રહેતા હોય ખાતર વગર? ખાતર લેવા તો જ્યાં આવે પૂછીને વ્યા જાય, પણ હું તો દરરોજ ત્યાં આવું, જેના પૈસા છે એ લઈને આવ્યો છું. મારે વાહન છે, ડીઝલ બાળીને જાઉં, ડીઝલ બાળીને આવું, ખાલી જવાનું, ખાલી આવવાનું. તમે ક્યાંથી આવો છો? હું આવું છું વેગળકાથી, ને હું ચકડો હાંકું છું. હું આ બધા ખેડૂત માટે ખાતર લઈ જઉં છું. રોજનો 10 નો ઓર્ડર છે મારે, 50-60 થેલાનો ઓર્ડર છે. રોજ આવું છું, એક અઠવાડિયાથી આવું છું, અને ખાતરમાં કાલ આવે પરમ દિવસે આવે, કાલ આવે પરમ દિવસે, આ રીતે થાય છે. કારણ શું છે આટલા બધા લોકો આવે છે, ખેડૂતો આવે છે, તમને ખાતર કેમ નથી મળતું?
ખાતરની તો ઉપરથી સપ્લાય બંધ છે, એટલે અમે કઈ રીતે કહીએ કે શું વાંધો છે એમ ધંધુકાને ત્યાંથી ખાતર ફાળવતા? કરતા હશો ને કે ખાતર નથી, આટલા ખેડૂતો આવે છે તો ખાતર મોકલાવો અછત કેમ છે, તેના કારણો આપને ખબર હોવી જોઈએ. અમને તો કઈ રીતે મેડમ ખબર પડે? આ તો માનો કે અમે એક વેપારી છીએ સામાન્ય, બરોબર. અમારે ઉપર ગાડીઓ તો લખાવેલી જ હોય છે, પણ હજી સુધી કોઈ સપ્લાય છે નહીં. પાંચ છ દિવસથી ધંધુકામાં ઓલરેડી ખાતર છે જ નહીં કોઈ પાસે, કોઈ વેપારી પાસે નથી. ખુદ સરકારી જે છે એપસી ડેપોમાં પણ નથી માલ, માલ જ નથી. સરકારને ખબર છે આ વાતની? હવે એ તો અમને કેમ ખબર હોય, સરકારને ખબર છે કે નહીં એમ હવે એ સવાલ છે. કારણ કે તેમને પણ ખબર નથી અને સરકારને પણ ખબર હોય તો આ પરિસ્થિતિ સર્જાઈ છે ખેડૂતોની અતિવૃષ્ટિને કારણે. જે ખેડૂતો છે પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તમામ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. ઘણા બધા ખેડૂતો અત્યારે સવારથી આવી ચૂક્યા છે એપીએમસી ખાતે, તેઓ આવે છે એક જ આશા સાથે કે યુરિયા ખાતર તમને મળી જાય, પરંતુ ખાતર નથી મળતું અને પરિણામે આ તમામ ખેડૂતો વિલામોએ પાછા જાય છે. જી બિલકુલ દીપિકા, આભાર. તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સોમવાર સુધી ખેડૂતોને ખેતર આપવા ની વાત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આટલા સમયથી ખેતર વગર તેઓને પસાર કરવો પડી રહ્યો છે અને તેને કારણે તેઓનો પાક નિષ્ફળ જઈ શકે છે. અમારે જેટલી જરૂરિયાત હતી એટલું ખાતર મળી રહ્યું છે. રવિ પાકના વાવેતરમાં જે ખેડૂત ભાઈ એક થેલીનો ઉપયોગ કરતા હતા, એ લોકોએ બબે ત્રણ થેલી યુરિયા ખાતરનો યુઝ કર્યો છે અને પુરવઠા કરતાં માંગ વધી છે. પણ નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ્યારે નીમ કોટેડ ખાતર બનાવ્યું છે ત્યારે છેલ્લા વર્ષોમાં અમને ક્યાંય ખાતરની અછત જોવા મળી નથી અને અત્યારે એવી જરૂરિયાત પણ અમારા ધંધુકામાં નથી કે ક્યાંક કોઈ ખેડૂત ભાઈઓએ જીરું કે ઘઉંનું વાવેતર પણ અત્યારે તો હવે ઓછું થાય પિયતનું, તો ખાતરની અત્યારે એવી કંઈ અમને શોર્ટેજ દેખાતી નથી. તો મહીસાગર જિલ્લામાં પણ ખેડૂતને પડ્યા પર પાટું મારવા જેવી પરિસ્થિતિમાંથી માંડ માંડ બહાર નીકળી રહ્યો છે, ત્યાં એક નવી મહામુસીબત ખેડૂત પર આવી પડી છે અને તે છે અહીં પણ ખાતરની અછત. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો વારંવાર ખાતરની દુકાનો પર ધક્કા ખાય છે, પરંતુ ખાતર ન મળતા શિયાળુ ઊભો પાક સૂકવવાની તૈયારીમાં આવી ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી ખાતર ન મળતા તંગી સર્જાતા ખેડૂત હાલ તો મૂંઝવામાં મુકાયો છે અને જો આ ખેતી નિષ્ફળ જશે એ ચિંતા હાલ તો ખેડૂતને ખાઈ રહી છે. ત્યારે કેટલાક ખેડૂતો ખેતીની ચિંતા વ્યક્ત કરતા જો આ વખતે ખેતી નિષ્ફળ જશે તો આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ જણાવી રહ્યા છે. અને આ શિયાળાનું ખેતી સારી છે અને જો આ ટાઈમે જો ખાતર ના મળે તો શિયાળુ પાક પણ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ આવી ગયેલી છે, તો ખેડૂતોનો માથે દેવાનો બોજ વધી રહ્યો છે. અને ખેડૂતો જો ભાઈ આવી બધી તકલીફ થાય, દોડો પહેલાં રાયસિંહ કાકાએ કહ્યું એ પ્રમાણે આત્મહત્યાનો પ્રયાસ કરે તો સરકાર ઉપર ભાર વધી જાય. જેવી રીતના કે આ સંપૂર્ણ ખેતી નાશ થાય, ફરી ખેતી વ્યાજે રૂપિયા લાઈને ઊભી કરી તો પણ ખાતર સમયસર મળતું નથી અને પ્રાઇવેટ દુકાનોમાં જઈએ તો 25 રૂપિયા વધારે લે છે. તો આ સરકારની નીતિ એવી કે ભાઈ પ્રાઇવેટ વેપારીઓને કમાવાનું, બરાબર. અને ગ્રાહક જે જગ્યાએ જાય સરકારી મંડળીઓમાં તો ખાતર મળતું નથી, લાઇનમાં ઊભા રહે તો કેટલાક ટાઈમમાં 2-3 દિવસ ઊભા રહે ત્યાં સુધી ખાતર મળતું નથી, બરાબર. વ્યાજે રૂપિયા લાવી અને ખર્ચો કરું છું, ખાતર નથી મળતું. 3-3 ધક્કા માટે ખાતર મળતું નથી. શિયાળુ ખેતી ઘઉં જેવા વાવેતરને, દિવેલા જેવા વાવેતરને યુરિયા ખાતરની જરૂર છે, ત્યારે આ સમગ્ર જિલ્લા અને તાલુકામાં ખાતરની પુષ્કળ પ્રમાણમાં અછત વર્તાય છે. તો હું એવું ઈચ્છું છું કે આ ખાતર ખેડૂતોને મળે એવા પ્રયત્નો સરકારે કરવા જોઈએ. તો બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર પૂર્ણતાને આરે આવતા ઘઉં, રાયડો, જીરું, વરિયાળી, રચકો અને શાકભાજીના પાકમાં ખેડૂતોએ પિયત શરૂ કરી દીધા છે. બીજી બાજુ ખાતરનો છંટકાવ પણ શરૂ થઈ ગયો હોવાથી યુરિયા ખાતર માટે ખેડૂતોની એક સાથે ડિમાન્ડ ઊભી થતાં જ યુરિયા ખાતરની બજારમાં ભારે અછત ઊભી થઈ છે, જેના પગલે સંઘો અને મંડળીઓ પર છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે. ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે ડીસા, પાલનપુર, થરાદ સહિતના શહેરોમાં આંટાફેરા કરી રહ્યા છે, પરંતુ તેમને પૂરતો ખાતરનો જથ્થો નથી મળતો. ડીસા પંથકમાં છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે, જેથી યુરિયા ખાતરના મળતા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 5,000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે, પરંતુ છેલ્લા 10 દિવસથી અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જો 2-3 દિવસમાં જ યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે સરકાર બનાસકાંઠા જિલ્લામાં વારંવાર નુકસાન થતા ખેડૂતોને વહારે આવી યુરિયા ખાતરની છૂટ આપે તેવા પ્રયાસો ખેડૂતોની માંગ છે. 15 દિવસથી એટલે એરિયાની ખૂબ જરૂર થઈ, હવે તાત્કાળિક મળે તો સારી વાત એમ. હા, પાકમાં નુકસાન થઈ,
આજે ડીસાની અંદર 4-5 ધક્કા ખાધા પણ મને ખાતર મળતું નથી. આજે હું પણ ખાતર માટે આવ્યો છું પણ આજે કયો ખાતરનો મેળ પડ્યો નથી. હવે એના ખાતર વગર સિઝન બધી બગડે જ એમ છે અને ખાતરની ખાસ મારે જરૂર છે પણ ખાતર મને મળતું નથી. બટાકા રાયડા એરંડામાં એરિયાની ખૂબ જ જરૂર હોવા છતાં પણ અમે ઉપર નોંધાયેલું પણ એરિયા આવતો નથી. બરાબર, ખેડૂતો અહીંયા આવે ભાઈ, અમારી પાસે એરિયા નથી. અમે કંપનીમાં પણ ઉપર નોંધાયેલું જ છે પણ છેલ્લા એક જ મહિનાથી એરિયા મળતો નથી. તો અમે પૂછીએ ઉપર તો કંપનીવાળા એવું કે પેલો એલર્ટમેન્ટ નથી, બનાસકાંઠામાં એલર્ટમેન્ટ એરિયાનો આ મહિનામાં નથી. ટાણાના ઉમરેઠમાં ખાતરની તંગી જોવા મળી રહી છે. કિસાન સુવિધા કેન્દ્ર પર તેના બોર્ડ પણ લાગ્યા છે, ખાતર નથી તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. માર્કેટયાર્ડમાં ખાતર લેવા લાઈનો જોવા મળી રહી છે. રેગ્યુલર સેન્ટર પર ખેડૂતોની કતારો છે. એક ખેડૂતને 2 થેલી મળતી હોવાની ખેડૂતોની રાવ છે. અને સમાચારો, મોરબીના હળવદના માયાપુર ગામે વાલવાથી પાણી લીકેજ થતા ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા છે, જેને કારણે ઘઉંના પાકમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. નર્મદા કેનાલના વાલ બંધ કરવામાં બેદરકારી દાખવતા 8 કિલોમીટર સુધી નર્મદા કેનાલનું પાણી વેડફાયું. માયાપુર ગામના ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. તો ખેડૂતોની મહેનત પર નર્મદાનું પાણી ફરી વળ્યું છે. નર્મદા વિભાગમાં રજૂઆત કરવા છતાં પાણી બંધ ન થયું, જેથી નર્મદાનું પાણી તાત્કાલિક બંધ કરવા ખેડૂતોએ માંગ કરી છે. આજ ચોમાસું નીપજ ફેલ જઈ, હવે તો આ શિયાળું લગભગ આ પાણી નર્મદા પાણીથી ફેલ જાય છે એવું લાગે, કેમકે પાણી ઉપરથી એટલું આવે અને સીમમાં પાણી બધે આડેધડ ભરાતું જાય છે અને કોઈ સાઇડ કેનાલોના પાણી છૂટા હાલે એનેથી કોઈ પાણીનો કોઈ રસ્તો સાચો આપ્યો નથી અને કેનાલો બધી તૂટેલી જ્યાં ત્યાં. આ પાણી સતત દિવાળીથી એમણે ચાલી રહ્યું છે અને અમારે રવિ સિઝનમાં વાવેતર વખતે પણ અમે ઘણી બધી રજૂઆત પંકજભાઈ વર્મા સાહેબને કરેલી અને ગામ લોકોએ મને પણ રજૂઆત કરી. અમે સાથે સાથે બધા ગયેલા અને ત્યારે બંધ કરી દે પછી પાછું ચાલુ થઈ જાય અને અમારા ગામની લગભગ 500 વીઘા જમીન અત્યારે જો બંધ નહીં કરવામાં આવે તો લગભગ અત્યારે પણ ફેલ થઈ શકે છે. તો આ તરફ કચ્છ પર ફરી એક વખત તીડનું આક્રમણ થયું છે. જિલ્લાના અબડાસાના કેટલાક વિસ્તારોમાં લાખોની સંખ્યામાં તીડના ધામા છે. મોટા રણના કુંડા વિસ્તારમાં તીડ જોવા મળ્યા હતા, જોકે બપોર બાદ તીડનું ઝુંડ વધ્યું હતું. જિલ્લાના અબડાસા, અકરી, વાલાવરી, ગુનાવની આસપાસના વિસ્તારોમાં આક્રમણ થયું છે. તો તીડને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં કેટલાક ખેતરોમાં તીડથી નુકસાન પણ થયું છે. તીડ લાખોની સંખ્યામાં જોવા મળ્યા હતા ત્યારે આજે મારા ખેતરની બાજુમાં 4-6 ની વચ્ચે એરંડા, ચણા તેમજ મગને પાકને નુકસાન કરવામાં આવ્યું છે. એક બિન સચિવાલય પેપર લીક મામલે ખુલાસો થયો છે. મુખ્ય આરોપીને પકડવા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપાય છે જવાબદારી. મુખ્ય આરોપી પ્રવીણ દાન હાલ પરિવાર સાથે ફરાર થઈ ગયો છે. તપાસ એજન્સીઓએ ઉત્તર ગુજરાતમાં ધામા નાખ્યા છે. પેપર લીક મામલે લખવિંદરની સંડોવણી સામે આવી હતી. પેપર મળ્યું તે પહેલા આરોપી લખવિંદરે 10,000 લીધા હતા અને 10,000માં તેણે પેપર વેચ્યું હોવાનો ખુલાસો થયો હતો. પેપર લેનારે પોલીસ સમક્ષ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. વધુ માહિતી સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપી રહ્યા છે. હિતેન્દ્ર, જાણવા માંગે છો બેન સચિવાલય પેપર લીક મામલે શું નવો ખુલાસો થઈ રહ્યો છે? ગોણસા પશ્ચિમ મંડળમાં જે પેપર લીકની ઘટના બની એની સમગ્ર તપાસ અત્યારે કેન્દ્રીય એલસીબી કરી રહ્યું છે, પરંતુ વધુ તપાસ એટીએસની પણ મદદ લેવામાં આવી છે. ખાસની વાત છે, 3 મોબાઈલ જે જપ્ત કરવામાં આવે છે. લખીંદર દ્વારા એ પેપર 10,000 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું, એની પણ અત્યારે તપાસ ચાલી રહી છે. 3 જે શખ્સોને વેચવામાં આવ્યું હતું એમના મોબાઈલ પણ અત્યારે જપ્ત કરી દેવામાં આવે છે. એ 3 મોબાઈલ અત્યારે એફએસએલમાં મોકલી દેવામાં આવે છે. આ મોબાઈલના ડેટા ચેક કરવામાં આવશે કે આ 3 વ્યક્તિઓએ કોને કોને પેપરો સપ્લાય કર્યા છે, વોટ્સઅપ પર ફોરવર્ડ કર્યા છે, એની પણ તપાસ થશે. એટલે આની અંદર વધુ કહી શકાય માથાઓની સંડોવણી નકારી શકાતી નથી, પરંતુ એટીએસ અને એલસીબીની તપાસ બાદ જ વધુ માહિતી બહાર આવી શકે છે. હજુ સુધી મુખ્ય સત્તા પ્રવીણ ગઢવી એ જે વાત કરીએ તો પોલીસની પહોંચની બહાર છે, એ પરિવાર સહિત બહાર એથી ધાસી ચૂક્યો છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં અત્યારે પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે, કારણ કે પ્રવીણ દાન ગઢવી પોતે પાટણ પાસેના એક ગામમાં ફરજ જ આવતો હતો તલાટી કમ મંત્રી તરીકે. જી બિલકુલ, આભાર હિતેન્દ્ર. અન્ય સમાચારો, ઈ મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ રાજકોટ હાઈવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો છે.
પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે. વારંવાર ઈ મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કારીગરોનો આક્ષેપ છે કે અમે રોજ 500 રૂપિયા કમાઈએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર નવાગામ પાસે લોકોએ કરેલા ચક્કાજામને પગલે રાજકોટ એસઓજી કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સર્વિસ રોડ ન અપાયા હોવાથી મજૂરને રોંગ સાઈડમાં જવું પડે છે. રોંગ સાઈડમાં જવાને કારણે 1500 રૂપિયાનો મેમો આવે છે. મેમો રદ કરવાની માંગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. અપની સહુલિયત સુવિધા માટે આ કહેતા હતા કે આ અમારે રોંગ સાઈડમાં જવા પડે છે અને ડિવાઈડર અહીંયાથી 2-3 કિલોમીટર દૂર છે, તો આના લીધે આને રોંગ સાઈડ લેતા હતા જેથી આને ટ્રાફિક મેમો મળતા હતા. તો આના વિરોધમાં આજે આશ્ચર્યજનક અને હાજર થયા અને ચક્કાજામ કર્યા છે. પર ટ્રાફિક નિયમો લોકોની સલામતી માટે છે, કેમ કે આ વિસ્તારમાં આ જ રોડ ઉપર અકસ્માત બને છે, ફેટલ અકસ્માત બને છે અને કુછ લોકોની સુવિધા માટે અમને કોઈ દિવસ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન નહીં થવા દેશું. 25 મીટરના હિસાબે અમારે 4 કિલોમીટરનો રાઉન્ડ મારવો પડે. કા અમારી માંગ એવી છે કે અહીંયા ડિવાઈડર ખુલ્લો કરે અથવા અમને સર્વિસ રોડ બીજો એક આપે એટલે અમારે બહાર નીકળવામાં કોઈ તકલીફ ન પડે. રોંગ સાઈડમાં 25 મીટર હાલી એટલે 1500 રૂપિયાના રોજના 2-3 મેમા ઘરે આવે છે. 1500 રૂપિયાના આવે. 7-8 હજાર માં નોકરી કરી છે. એક દિમા 3 હજાર ના મેમા કમર્શિયલ ગાડી હાકું. આ મારા મેમા જો 3 હજાર ના 3 મેમા 9 હજાર રૂપિયા. આ 3 દિમા હું કમાતો હોય. 6 તારીખ થી ચાલુ થયા છે. 3-4 તારીખ છે, કાયમ એક મેમો આવે છે, 2 મેમો આવે છે. હવે શું એનો ઉકેલ? શું ઉકેલ? અમારી માંગ છે સર્વિસ વોર આપે અમને. અહીંયા કાચવા સર્કલ એ બનાવી દઈએ. કેવું અમદાવાદમાં એક કાર ફ્લેટની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. મણિનગર રેલવે ફાટક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો અને કાર ચાલકે અન્ય 3 ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. જોકે સદ્દસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. કાર ચાલક નશામાં હોવાની વાત સામે આવી છે. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો. વડોદરામાં દૂષિત પાણીને લઈને જીપીસીબીએ નોટિસ ફટકારી છે. સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડે જીપીસીબીને નોટિસ આપી છે. ઉદ્યોગોનું દૂષિત પાણી મહીસાગર નદીમાં ઠલવાતા નોટિસ ફટકારી છે. ઉદ્યોગોનું પાણી ઠલવાતા નદીમાં ગંદકી ફેલાય છે. સમાચારો ગીર સોમનાથથી. અહીં ઉભા પાકમાં નીલગાયનો આતંક જોવા મળી રહ્યો છે. તાલાળા નજીક નીલગાયે ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. 4 વીઘાના ઘઉંના પાકમાં નીલગાયે નુકસાન પહોંચાડ્યું છે. ગીર સોમનાથમાં ઉભા પાકમાં નીલગાયે આતંક મચાવી 4 વીઘાના ઘઉંના પાકમાં નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને લાગી રહ્યું છે કે એક બાદ એક મુસીબત ખેડૂતોના માથે પડી રહી છે અને તેમાં વધુ એક આતંક હવે નીલગાયનો સામે આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ખેતરોની શું દશા કરી છે નીલગાય. લગભગ 400 જેટલા 4 વીઘાના ઘઉંના પાકમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ગુજરાતી